અરવલ્લી જિલ્લાના અંતિયારે આ મેઘરજના રામાણ ગામે ઉનાળામાં પાણીની સમસ્યા વર્ષો જૂનો પ્રશ્ન હતો, જે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સિંચાઈ વિભાગે 3 લાખના ખર્ચે બનાવેલા ચેકડેમ વાકરજ નદીના નીરથી થયો ઓવરફ્લો. ગામજનોએ ગંગા મૈયાના વધામણા કરી મીડિયાનો આભાર માન્યો. મેઘરજના અંતરિયાર અને રાજસ્થાનની સરહદે જંગલ વિસ્તારમાં આવેલ રમાડ ગામે વર્ષોથી પાણી સમસ્યા સતાવી રહી હતી. ગામની સીમાથી પસાર થતી વાતરક નદીમાં જળસંચય માટેના કોઈ આયામ ન હતા, જેના કારણે પાણી વહી જતું હતું અને ચોમાસા પછી પાણીની ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો, જેના કારણે ગ્રામજનોએ તંત્ર પાસે પાણીનો સ્ત્રોત જળવાઈ રહે તે માટે વાતરક નદી પર ચેકડેમ બનાવવાની માંગ કરી. નદીમાં બેસી રામધૂન, નદીમાં હવન, પાણી માટે જળયાત્રા વગેરે કાર્યક્રમો કર્યા હતા. આ તમામ કાર્યક્રમોના અહેવાલ મીડિયા દ્વારા દર્શાવવામાં આવ્યા હતા, જેના પગલે સિંચાઈ વિભાગ દ્વારા 3 લાખના ખર્ચે ચેકડેમ બનાવ્યો અને આજ સિઝનમાં 2 દિવસ પહેલાં મેઘરજ તાલુકામાં થયેલ ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે વાતરક નદીમાં નવા નીર આવ્યા. નદી 2 કાંઠે થઈ અને ચેકડેમ ઓવરફ્લો થતાં ગ્રામજનોમાં ખુશી વ્યાપી હતી અને ચેકડેમ ભરાતા મીડિયાનો આભાર માન્યો હતો અને આગામી સમયમાં રમાડ ગામ અને આસપાસના ગામોમાં બોરકુવાના સ્તર જળવાઈ રહેતા પાણી સમસ્યા નિવારી શકાશે તેવું જણાવ્યું હતું. વર્ષો જૂની માંગ સંતોષાતા ગ્રામજનોમાં ભારે ખુશી વ્યાપી હતી અને ગામના અગ્રણી યુવાનો સાથે વાતરક નદી પર બનાવેલ ચેકડેમ ખાતે આવી કંકુ ચોખા ફૂલ વડે વાતરક નદીનું પૂજન કર્યું હતું અને ગંગામાના વધામણા કર્યા હતા. જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ. આજે રાજસ્થાન અને ગુજરાત સરહદ ઉપર આવેલું રમાડ ગામ અને રમાડ ગામનો જે વર્ષો જૂનો પ્રશ્ન હતો પાણીનો, એ કેટલી વાર સરકાર આગળ અમે રજૂઆત કરી હતી, યાત્રા કરી, અમે રામધૂન બોલાવી, 3 કલેક્ટરને અમે આવેદનપત્ર પાઠવ્યા હતા, તેમ છતાં અમારી માગણી નહોતી સંતાતી. છેલ્લે ઘડી અમે મોટી પંડોળીથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી અને જેની અંદર સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા અમને મેઘરજથી અમારી સાથે સમાધાન કરવામાં આવ્યું હતું. એમના કહ્યા મુજબ આ વર્ષે એમને 93 લાખની અંદર રમાડનો ચેકડેમ બનાવ્યો છે, ભડવશનો 97 લાખથી ચેકડેમ બનાવ્યો છે. હજી અમારા 3 ચેકડેમની માગણી સરકાર સમક્ષ છે, જેથી કરીને એ પણ આવનારા વર્ષમાં બની જાય.